કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે અને હું જે કેસર કેરીની તમને વાત કરીશ એ સાંભળીને તમારા મોઢામાં પાણી પણ ચોક્કસ આવવાનું છે. તો અમરેલીના માર્કેટની અંદર કેસર કેરીનું આગમન થઈ ગયું છે, એના ભાવ વિશે તો હું તમારી જોડે વાત કરીશ. નમસ્કાર દર્શક મિત્રો, ગરમીની સિઝન આવે એટલે એક ફ્રૂટ તમને અચૂક યાદ આવશે આવશે ને આવશે જ. કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે અને હું જે કેસર કેરીની તમને વાત કરીશ એ સાંભળીને તમારા મોઢામાં પાણી પણ ચોક્કસ આવવાનું છે. તો અમરેલીના માર્કેટની અંદર કેસર કેરીનું આગમન થઈ ગયું છે, એના ભાવ વિશે તો હું તમારી જોડે વાત કરીશ. પરંતુ આ કેસર કેરીનું નામ કેવી રીતના પડ્યું અને કેસર કેરી કેવી રીતના આવી એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, અમરેલીના ફ્રૂટ માર્કેટમાં કેસર કેરીનું આગમન થઈ ગયું છે અને 10 ક્વિન્ટલ કેરી બજારમાં આવી અને 16મી તારીખે એટલે ગઈકાલે જ્યારે બજારમાં કેરી આવી ત્યારે સીધો ભાવ હતો મણ દીઠ 2400 થી 3200 રૂપિયાનો. પરંતુ 24 કલાકની અંદર ભાવ તૂટી ગયો છે અને 500 રૂપિયા જેવા એવરેજ ઘટી ગયા છે. એટલે જે ભાવ 2400 થી 3200 રૂપિયાનો બોલાતો હતો એ ભાવ હવે 1200 રૂપિયાથી 2900 રૂપિયા સુધી બોલાઈ ગયો છે. અને હાફૂસનો ભાવ છે એ ગઈકાલે 2600 રૂપિયાથી 3600 રૂપિયા સુધી હતો અને હાફૂસ લગભગ 4 ક્વિન્ટલ કે જેટલી કેરી બજારમાં આવી હતી. હવે વાત કરીએ કેસર કેરીની. તો કેસર કેરી જો તમે જે અત્યારે મજા લઈ રહ્યા છો એના માટે જૂનાગઢના જે નવાબ છે એનો તમારે આભાર માનવો પડે. કારણ કે જૂનાગઢની અંદર 1851 થી 1882 સુધી નવાબ મહાબત ખાન બીજાનું શાસન હતું અને એ વખતની એક વાત છે કે એક સાલેભાઈ નામના ખેડૂત હતા અને એમની વાડીની અંદર એક મોટું ફળ ઉગ્યું અને એ જ્યારે નીચે પડ્યું તો એ સાલેભાઈ આ જે ફળને લઈને એટલે કેરીને લઈને નવાબ મહાબત ખાન બીજા પાસે ગયા અને એમને બતાવ્યું કે આ એક કંઈક નવું ફળ આવ્યું છે. નવાબે પોતે અને આખો જે એમનો જે દરબાર હતો એ બધાએ એ કેરી કાપીને ખાધી તો એ કેરીનો જે સ્વાદ હતો અને એની જે સુગંધ હતી એનાથી નવાબ એટલા બધા ખુશ થઈ ગયા કે એમણે તાત્કાલિક પેલા એ મંગાવી દીધા, કલમો મંગાવી દીધી અને જૂનાગઢમાં રોપવાનું કહી દીધું અને સાથે સાથે એમણે કે આ જે કેરી એમણે ખાધી એ એનાથી એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે કેરીનું નામ એમણે સાલેભાઈની આંબી એવું આપ્યું. એટલે આ જે કેસર કેરી જે તમે અત્યારે બોલો છો ને એનું સૌથી પહેલું નામ હતું સાલેભાઈની આંબી અને આ નવાબ મહાબત ખાન બીજાએ આ નામ આપેલું હતું. અને એનો જે સ્વાદ હતો ને એટલો મધુર હતો અને એટલી બધી સુગંધેદાર હતી. એ પછી 1887 થી 1909 દરમિયાન જૂનાગઢના દીવાન હતા હરપ્રસાદ ઉદયશંકર દેસાઈ, એમણે માંગરોળ અને ચોરવડની અંદર આ કેસર કેરીનું વાવેતર કર્યું અને એમના જ્યારે નવાબ મહાબત ખાન ત્રીજાનું શાસન આવ્યું ત્યારે એમણે 25 મે 1934ના દિવસે આ જે સાલેભાઈની આંબળીનું નામ હતું એ એમણે બદલીને કેસર કેરી કરી નાખ્યું. એમણે જોયું કે આમાં તો કેસર જેવી સુગંધ આવે છે અને કેસરી રંગ છે તો આ સાલેભાઈની આંબળી બરાબર નામ મજા નથી આવતું એટલે એમણે નામ બદલી નાખ્યું. કારણ કે કેસરનો એક તો કેસર જેવી સુગંધ આવે અને એનો કેસરી જેવો રંગ અને આખું જ્યારે કેરી એમ કાપો તો આમ એટલી બધી લહેજતદાર અને મસ્ત સુગંધ આવે. દેન નવાબે એમ કીધું કે ના ના ભાઈ આનું નામ હવે કેસર રાખો. એટલે 25 મે 1934ના દિવસે કેસર નામ પડી ગયું અને ત્યારથી અત્યાર સુધી આપણે જે બધા કહીએ છીએ કે કેસર કેરી એટલે આમ જોવા જઈએ તો ફળોનો રાજા કેરી તો છે જ, પરંતુ કેરીમાં પણ જો કિંગ હોય તો કેસર છે. કોઈ ભાગ્ય જેવું હશે, બાળક હોય, વૃદ્ધ હોય, જુવાન હોય, મહિલા હોય, ભાગ્યે જ કોઈ એવું હોય કે જેમને કેસર કેરી નહીં ભાવતી હોય.
એ તો ઠીક, ભારતમાં તો બધા લોકો ખાય છે, પરંતુ વિદેશોમાં પણ કેસર કેરીનો બહુ ક્રેઝ છે. જેવી બજારમાં કેસર કેરી આવવા માંડે એટલે એનું એક્સપોર્ટ શરૂ થઈ જાય, અને બધા જે NRIs કે જે હોય એને બહારના લોકો પણ કેસર કેરીની મજા માણે છે. આ જૂનાગઢમાંથી કેસર કેરીની શરૂઆત થઈ અને એ પછી કચ્છ અને હવે તો દક્ષિણ ગુજરાતમાં પણ વલસાડમાં પણ બહુ જ સારી એવી કેસર કેરી થાય છે અને અમરેલીમાં પણ કેસર કેરીઓ થવા માંડી છે. એવું કહેવાય છે કે લગભગ 20,000 હેક્ટરની અંદર આ વાવેતર થાય છે અને આ બધી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત એમાંથી આ કેસર કેરીઓ આવે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.